સમાચારોની વાત કરીએ તો ગુજરાત રાજ્યનો મુખ્ય એજન્ડા વિકાસનો રહ્યો છે. રાજ્ય સરકાર ગતિશીલ ગુજરાતના નારા સાથે રાજ્યને મોડેલ સ્ટેટ તરીકે દેશમાં પ્રસ્તુત કરી રહી છે. ગતિશીલ ગુજરાત મોડેલ સ્ટેટમાં કૃષિ પણ એક મોડેલ રૂપ બની રહી છે, કારણ કે રાજ્યના ખેડૂતો માટે વિવિધ તબક્કે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. ગુજરાતના ખેડૂતોને ઉત્તમ પાક મળે તે માટે જમીન મુજબ વાવણીની માહિતી સાથે ખેડૂતોને ખેતીમાં મદદ મળી રહે તે માટેની યાંત્રિક સહાય પણ આપવામાં આવે છે. ગુજરાત દેશમાં કૃષિ ક્ષેત્રે મોડેલ સ્ટેટ બની રહ્યું છે. રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના આશરે 50% જેટલો વિસ્તાર વાવેતર હેઠળ છે. દેશમાં રોજગારીમાં મહત્વનો ભાગ ભજવતી ખેતીમાં ખેડૂતો સારી અને ઝડપી ખેતી કરી શકે તેના માટે જરૂરી સાધનો ખરીદવામાં રાજ્ય સરકાર દ્વારા મદદ કરવામાં આવી છે. યાંત્રિક સાધનોની ખરીદી માટે ખેડૂતોને તમામ અરજી ઓનલાઈન કરવાની હોય છે, જેની સહાય પણ ખેડૂતોના ખાતામાં સીધી જમા થાય છે. ગુજરાત રાજ્ય કૃષિ વિકાસમાં પણ સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને યાંત્રિક સાધનો અને ટ્રેક્ટરની ખરીદી પર નક્કી કરવામાં આવેલા ધારાધોરણ પર નજર કરીએ તો ટ્રેક્ટર માટેની સહાય. ટ્રેક્ટર લેવા માંગતા ખેડૂતોને સરકારે વિશેષ સહાય કરી છે. ખેડૂતો માટે સહાયનો ધોરણ ₹45,000 અથવા ટ્રેક્ટરની કિંમતના 25% બંનેમાંથી જે ઓછી હોય તે પ્રમાણે 40 હોર્સ પાવર સુધીનું ટ્રેક્ટર માટે આપવામાં આવતી હોય છે. સાથે 40 હોર્સ પાવરથી 60 હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર માટે સહાયનું ધોરણ ₹60,000 અથવા ટ્રેક્ટરની કિંમતના 25% બેમાંથી જે ઓછું હોય તે પ્રમાણે સહાય ચૂકવવામાં આવે છે. ટ્રેક્ટર સહાયમાં રાજ્ય સરકાર દ્વારા 2016-2019 સુધી 353 કરોડની સહાય કરવામાં આવી છે. આ સિવાય અન્ય ઓચારોની ખરીદીનો લાભ પણ 1.36 લાખ ખેડૂતોએ લીધો છે, જેમાં સહાયની રકમ 307 કરોડ કરતાં વધુ થાય છે. આ યોજનાઓમાં ખાસ કરીને બજેટની વાત કરીએ તો રાજ્ય સરકાર 250 કરોડ રૂપિયા જેટલું ફંડ ગુજરાત સરકાર સ્પેશિયલી આ કૃષિ યાંત્રીકરણ માટે ફાળવે છે, અને આ માટે મુખ્યત્વે ટ્રેક્ટરમાં આપણે સહાય આપીએ છીએ. ટ્રેક્ટરમાં 40 હોર્સ પાવર સુધીના ટ્રેક્ટરમાં આપણે 45,000 રૂપિયા અને 40 હોર્સ પાવરથી ઉપરના ટ્રેક્ટર માટે આપણે 60,000 રૂપિયાની સહાય આપી છે, અને વાર્ષિક ધોરણે આપણે લગભગ 25,000 થી 26,000 જેટલા ખેડૂતોને આપણે ટ્રેક્ટરની સહાય પૂરી પાડીએ છીએ. ગુજરાત સરકારની આ યાંત્રિકરણની યોજનાઓનો લાભ દેગામ ગામમાં જ અન્ય ખેડૂત હરેશ પટેલ લઈ રહ્યા છે. ખેડૂત હરેશ પટેલ દ્વારા ઘાસની ઘાસડી બાંધવાનું મશીન ખરીદવા માટે ઓનલાઈન અરજી કરવામાં આવી હતી. ખેડૂત હરેશ પટેલની અરજી મંજૂર થતાં તેમણે ઘાસની ઘાસડી બાંધવાનું મશીન ખરીદ્યું હતું, જેના થકી હવે તેમની ખેતી વધુ સરળ બની ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તરફથી કૃષિ યાંત્રિક મશીનની જે આ સબસિડી ઓનલાઈન અરજી બહાર પાડવામાં આવેલી છે, તેમાં મને અમારા ગામ સેવક તરફથી જાણ કરવામાં આવી હતી, અને મેં એ ઓનલાઈન અરજી કર્યા બાદ મને ત્યાંથી સરકારશ્રીની સહાયનો ઓર્ડર આવ્યો, એટલે મેં આ ઘાસડી બાંધવાનું મશીન ખરીદ્યું. તેમાં મને સરકારશ્રી તરફથી 5 લાખ રૂપિયાની સબસિડી મળેલ છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષે 250 કરોડથી વધુની રકમ ટ્રેક્ટરની ખરીદી માટે ફાળવવામાં આવતી હોય છે, જ્યારે ખેતી સાથે જોડાયેલા અન્ય સાધનોની ખરીદી માટે 80 કરોડની ફાળવણી કરવામાં આવે છે. ખેડા જિલ્લાના દેગામ ગામના ખેડૂત ઘનશ્યામભાઈ પટેલે પણ રાજ્ય સરકાર દ્વારા યાંત્રિકરણ યોજનાનો લાભ લીધો હતો. ઘનશ્યામ પટેલે યાંત્રિકરણ યોજના હેઠળ ટ્રેક્ટર માટેની સહાય માટે ઓનલાઈન અરજી કરી હતી, જે મંજૂર થતાં તેમને ટ્રેક્ટર ખરીદી માટે સહાય આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે કૃષિ યાંત્રિક કરણમાં યોજના જે હતી, તેમાં જે આપણા મુખ્યમંત્રી રૂપાણી દ્વારા જે આયોજિત ટ્રેક્ટરની સબસિડી મારા ગ્રામસેવક દ્વારા મેં મૂકી દી, એમાં મારું ટ્રેક્ટર પાસ થયેલું છે અને મને 45,000 રૂપિયા સબસિડી મળી. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે અન્ય સાધનોની ખરીદી પણ સહાય કરવામાં આવી રહી છે. પાવર ટિલર, રોટવેટર, કલ્ટિવેટર સહિતના સાધનો પર ચોક્કસ ધારાધોરણ પર સહાય કરવામાં આવે છે, જેમાં વર્ષ 2016-2019 સુધીના વર્ષમાં 1.36 લાખ ખેડૂતોને 307 કરોડની સહાય કરવામાં આવી હતી. રાજ્યના ખેડૂતો આધુનિકતાની સાથે કૃષિ ક્ષેત્રે આગળ વધે તે માટે વિવિધ તબક્કે સરકાર સહાય કરી રહી છે, ત્યારે ખેડૂતો પણ આ યોજનાઓનો લાભ મેળવી રહ્યા છે, જેની સીધી અસર ગુજરાતની ખેતીના દરોમાં થઈ રહેલા વિકાસ તેનો બોલતો પુરાવો છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ.